વિદ્યાર્થી મિત્રો હું ઠાકર મેડમ આપણે આજે ધોરણ 11 ની અંદર જે આગળના લેક્ચરમાં રસાયણ વિજ્ઞાન ની અંદર આપણે જે યુનિટ નંબર 2 પરમાણુ બંધારણ જે છે એના વિશે આપણે વાત કરતા આજે આપણે એના થી થોડું આગળ વધીએ ઓકે મિત્રો તો પહેલા આપણે આગળના લેક્ચરમાં શું ભણી ગયા એના પર થોડી ચર્ચા કરી લઈએ તો કે આપણે ત્યાં પ્રસ્તાવનાની શરૂઆત કરી હતી પ્રાચીન સમયથી લઈને 19મી સદી સુધી એવું માનવામાં આવ્યું કે પરમાણુ છે ને અવિભાજ્ય કણ છે કે પરમાણુ છે ને દ્રવ્યનો પાયાનો ઘટક છે પરમાણુ છે એ નાનામાં નાનો કણ છે એ ચર્ચાઓ આપણે જોઈ પણ એ આપણે જોયું કે 19મી સદી સુધી જે એ બધી કેવી રીતે માત્ર કલ્પનાઓ હતી ત્યારબાદ 19મી સદી પછી એટલે 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆત નાસાના ઘણા વૈજ્ઞાનિકો દ્વારા પ્રાયોગિક રીતે સાબિત કરવામાં આવ્યું કે પરમાણુ છે ને એનું વિભાજન શક્ય છે પરમાણુ શું થઈ શકે છે વિભાજન થઈ શકે છે અને પરમાણુ મુખ્યત્વે પહેલા પરમાણુ કે આપણે જોયું પરમાણુ આપણે બે ભાગમાં વહેંચ્યું પરમાણુ કેન્દ્ર અને પરમાણુ કેન્દ્ર સિવાય હવે જે પરમાણુ જે ભાગ છે એનું વિભાજન કર્યું એને આપણે અપરમાણુય કણો તરીકે ઓળખાય છે તો અપરમાણુય કણો કેટલા છે તો ત્રણ છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ઓકે એના વિશે આપણે ડિટેલ સમજાય હવે એના પછી આપણે થોડું આગળ વધીએ કે ભાઈ જે ત્રણ પરમાણુય કણો મળ્યા આપણે કયા કયા ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન આ જે ત્રણ મળ્યા એમાંથી આપણે હાલ શરૂઆત કોની કરીએ છીએ ઇલેક્ટ્રોન તો ભાઈ ઇલેક્ટ્રોન શું છે ઇલેક્ટ્રોન ની શોધ કોણ કરી કેવી રીતે ના શોધ કરી ને કેમ ખબર પડી આજે આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ ઓકે મિત્રો તો ધ્યાન રાખજો તો આપણો આજનો ટોપિક છે ઇલેક્ટ્રોન ની શોધ ઓકે તો શું કીધું જોઈએ કે ભાઈ 1830 માં માઇકલ ફેરાડે એ દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવ પર રાસાયણિક પ્રક્રિયા થાય છે આ વસ્તુ સમજી આપણે શું કીધું માઇકલ ફેરાડે કોઈ પણ એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની અંદર જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે એની અંદર રહેલા બે સળિયા એટલે કે વિદ્યુત ધ્રુવ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે આવું કોને કીધું માઇકલ ફેરાડે એ હવે આપણે એને સમજીએ શું કહેવા માંગે છે તો જો એક તમારી પાસે પાત્ર છે પાત્રની અંદર એક દ્રાવણ લીધું શું લીધું દ્રાવણ બરોબર તેનું વિદ્યુત વિભાજન કરીએ છીએ એનું દ્રાવણ હોય એક્ઝામ્પલ એને શું કહેવાય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે દ્રાવણ ધારો કે આપણે લખીએ તો NaCl નું દ્રાવણ છે બરોબર તો NaCl નું દ્રાવણ શું થયું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ શબ્દ આપણો પહેલો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કે પાત્રની અંદર દ્રાવણ પછી શું થયું એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ છે વિદ્યુત બરોબર વિદ્યુત પ્રવાહ એટલે કે રેડિયેશન હવે વિદ્યુત ધ્રુવ પર રાસાયણિક પ્રક્રિયા થાય છે તો વિદ્યુત ધ્રુવ તો કે જો આ છે આ જે પ્લેટ તમને દેખાય છે બે સાઈડ ની પ્લેટ આ શું છે વિદ્યુત ધ્રુવ કહેવાય શું કહેવાય એને વિદ્યુત ધ્રુવ ધોરણ 9 ની અંદર ભણી ગયા 10 માં પણ ભણી ગયા છે વિદ્યુત વિભાજન પ્રોસેસ બરોબર તો આ વિદ્યુત વિભાજન ની અંદર આપણે જોઈએ તો આપણે શું છે તો કે ધ્રુવ છે હવે એક ધ્રુવ ને શું કહેવાય છે કેથોડ કહેવાય છે એક ધ્રુવ ને શું કહેવાય છે એનોડ કહેવાય છે પ્રકાશ છે દ્રાવણ કેથોડ અને એનોડ એના વિશે આપણે વાત કરીશું હવે શું કહેવું તો કે આ જે દ્રાવણ છે એની અંદર આપણે બે ધ્રુવ મૂકેલા છે ધ્રુવ સાથે આપણે બેટરી જોડી છે તો જો બેટરી એટલે કે પ્રવાહ વિદ્યુત પ્રવાહ જોડાયેલો છે અહીંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરવાનું શરૂ કરીએ એટલે શું થશે તો કે આ જે ધ્રુવો છે એમની વચ્ચે કઈ પ્રક્રિયા થાય છે તો કે રાસાયણિક પ્રક્રિયા થાય છે શું થાય છે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો આ રાસાયણિક પ્રક્રિયા શા માટે છે માઇકલ ફેરાડેનો પ્રશ્ન એવો હતો કે ભાઈ અહીંયા કોઈ દ્રાવણ છે વિદ્યુત પ્રવાહ બે ધ્રુવો મૂકેલા છે બે ધ્રુવો વચ્ચેથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે કેમ છે એ આપણે સમજવાનું છે સમજે એના પરથી આપણે ઇલેક્ટ્રોનની શોધ મળવાની છે બે ઓકે હવે એ ટોપિક પર જતા પહેલા થોડું એક બેઝિક કોન્સેપ્ટ આપણે જોઈએ છે એટલા માટે મેં અહીંયા ટોપિક નું દર્શાવ્યો છે એનું નામ શું છે તો કે વિજભારિત કણો વર્તણૂક નીચે પ્રમાણે છે વિજભારિત કણો એટલે શું કે જે કોઈ કણ છે એની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે વિદ્યુતમય કરો છો વિદ્યુત પ્રવાહ પસાર કરીને એને વિદ્યુતમય કરો છો ત્યારે એની વર્તણૂક કેવી છે એને શું કહેવાય વિજભારિત કણોની વર્તણૂક બહુ સિમ્પલ ટોપિક છે
તો સમજ છે કે સમાન વિષભાર એકબીજાને શું કરે છે અપાકર્ષે છે એવું કીધું સમાન વિષભાર હવે વિષભાર કેટલા પ્રકારના હોય મતલબ મુખ્યત્વે બે પ્રકાર નેટ પોઝિટિવ હોય અને બીજો કેવો હોય નેગેટિવ તમને બધાને ખબર જ છે બે હવે જો સમાન વિષભાર એકબીજાને શું કરશે છે અપાકર્ષે સમાન વિષભાર એટલે કે જો પ્લસ પ્લસ હશે એકબીજાને શું કરવાના છે અપાકર્ષવાના છે દૂર જવાના છે એવી રીતે જો માઇનસ માઇનસ હશે તો એકબીજાને શું કરવાના છે અપાકર્ષવાના છે એટલે દૂર જશે સંદેશ પણ જો અસમાન વિષભાર હોય કેવો વિષભાર હોય અસમાન વિષભાર હોય તો એકબીજાને શું કરશે આકર્ષશે શું કરશે એકબીજા તરફ નજીક તરફ ખેંચશે એટલે આપણે સમજ લઈએ તો તમે જોઈ શકો તો એકબીજાને શું કરે આકર્ષશે કેમ તો કે જો આ પ્લસ છે અને આ કેવું છે માઇનસ છે એટલે એકબીજાને શું કરવાના છે પોતાને તરફ આકર્ષવાના છે તો આ ખાસ વસ્તુ યાદ રાખજો કે સમાન વિષભાર હશે સમાન વિદ્યુત ભાર હશે તો એ શું કરશે એકબીજાને અપાકર્ષશે પરંતુ જો અસમાન વિદ્યુત ભાર હશે તો એકબીજાને શું કરશે આકર્ષશે ક્લિયર એટલે આપણે એ જે જોઈ ગઈ પછી આગળ વધીએ કે બે ઇલેક્ટ્રોનની શોધમાં આપણે વિષભાર વિશેની વાત કરી કે સમાન વિષભાર છે તો અપાકર્ષણ થશે અને અસમાન છે તો આકર્ષણ થશે ઓકે હવે આપણે આગળ જોઈએ તો એ જે ફેરેડે હતો એની પ્રશ્ન જો એવું શા માટે થાય છે એની માટે એક પ્રયોગ કર્યો કે ભાઈ વિદ્યુત પ્રવાહ જે સોરી વિદ્યુત વિભાજિત દ્રાવણ છે એના માટે વિદ્યુત પ્રવાહ સરખો તો જે રાસાયણિક પ્રક્રિયા કે ધ્રુવ હોય છે એવું કેમ છે તો એના વિશેને એક પ્રયોગ કર્યો એના વિશે આપણે સમજીએ કે શું પ્રયોગ કર્યો તો કે 1850 ની આસપાસ માઇકલ ફેરાડેએ શૂન્ય અવકાશ નળીમાંથી વીજભારનો અભ્યાસ કર્યો છે કોણ આપણે અભ્યાસ કર્યો ઓકે કર્યો છે 1850 ની આસપાસ એટલે શું છે કે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે શૂન્ય અવકાશની નળી શૂન્ય અવકાશ એટલે શું કે જેમાં અવકાશની માત્રા ન હોય પણ એક પ્રકારનો વાયુ હોતા નથી શું કે શૂન્ય અવકાશ નળી એ જે નળી છે એની અંદર એટલે કોણ અભ્યાસ કર્યો વિદ્યુત ભારનો સમાન વિદ્યુત ભારમાં જોયા આપણે આગળ એને કોણ અભ્યાસ કર્યો એની અંદર વિદ્યુત ભારનો અભ્યાસ શું અભ્યાસ કર્યો એની વાત કરીએ તો આજે અભ્યાસ કરવાનો એક નામ છે આવી નળીઓ કેથોડ કિરણ વિભાગ નળીઓ તરીકે ઓળખાય છે કેવી નળીઓ તરીકે જાણીએ આપણે જે નળી આપણે કીધી એ નળીઓ કેથોડ કિરણ વિભાગ નળીઓ તરીકે ઓળખાય છે ખાસ ધ્યાન રાખજો કેથોડ કિરણ વિભાગ નળી તરીકે ઓળખાય છે ઓકે કેવી નળીઓ કોને કહેશું આપણે કેથોડ કિરણ વિભાગ નળીઓ જેના વિશે આપણે આખો પ્રયોગ સમજીએ એને શું કીધું પહેલા શૂન્ય અવકાશ નળી બરોબર આ જે નળી છે કાચની છે શૂન્ય અવકાશ નળી કે શૂન્ય અવકાશ કોમ રહેતો એટલે આની હવા આ જે નળી છે એની અંદર પ્રવાહ રહેતો હોય તો પણ માતા ઉપર હોય અને ખેંચીને શું કરે કે મે શૂન્ય અવકાશ કરી નાખે ઓકે પછી એને બે ધાતુની પટ્ટીઓ લીધી બરોબર આ એક પટ્ટી છે બીજી પટ્ટી છે એકને પ્લસ એટલે પોઝિટિવ દીધું એકને માઇનસ એટલે કે નેગેટિવ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરીકે દર્શાવે આ બે ધાતુની પટ્ટી છે એને છે તે બે પેર જોડી દીધી આ શું છે બે પેર એટલે ધન દર્શન એટલે બે પેર દર્શાવે એ ભણી ગયા છે તો બે પેર એટલે દર્શાવે ઓકે ખાસ ધ્યાન મિત્રો મિત્રો કે ધન ધ્રુવ હોય કે પોઝિટિવ હોય એને શું કહેવાય એનો કહેવાય અને જે નેગેટિવ હોય એને શું કહેવાય કેથોડ કહેવાય સમજે પ્લસ છે શું કહેવાય એનોડ કહેવાય માઇનસ છે શું કહેવાય કેથોડ કહેવાય તો આયા જે બે પ્રીનો ઋણ છે જો ઋણ છે તો સીધા નો ઋણ છે તો કોને આ જોડાય તો છે તો કે આ પટ્ટી આ જોડો કે પટ્ટી ને શું કીધું આપણે કેથોડ કહેવાય એવી રીતે સ્પષ્ટ હા અને જે પ્લસ છે તો એ કોને આ જોડાય છે તો કે આ પટ્ટી આ શું કીધું આપણે એનો ક્લિયર ઓકે તો આ ગુણ છે ની રચના વિશે સમજો તો તમને જોઈએ તો આ એક કાચની શું કીધી છે આપણે કિરણ કેથોડ કિરણ નળી કાચની બનેલી હોય છે આ જે નળી છે તેની બનેલી હોય છે કાચની બનેલી હોય છે જેમાં ધાતુના બે પાતળા ટુકડા હોય છે જેને વિદ્યુત ધ્રુવો કહેવાય છે એટલે કે જે આ બે આપણે લીધેલા છે એ ધાતુના પાતળા ટુકડા છે એને શું કહેવામાં આવે છે તો કે વિદ્યુત ધ્રુવ જે આપણે આગળ હમણાં જોઈ ગયા કે કોને કહેવાય બરોબર છે વિદ્યુત ધ્રુવ એટલે શું તો વિદ્યુત ધ્રુવ છે આપણને ક્લિયર ઓકે હવે શું કહે તો કે વાયુઓ માંથી વિદ્યુત ભાર માત્ર ખૂબ ઊંચા દબાણે અને ઊંચા વોલ્ટેજે જ અવલોકી શકાય છે આપણે કેટલું અગત્યનું છે ખાસ ધ્યાન રાખજો કે વાયુઓમાં વિદ્યુત ભાર માત્ર ખૂબ જ ઊંચા દબાણે અને ઊંચા વોલ્ટેજે જ અવલોકી શકાય છે શું કહેવા માંગે છે વસ્તુ કોઈ પણ વાયુઓ છે બરોબર એની અંદર વીજભારનું પ્રમાણ કેટલું છે એ ક્યારે તમે માપી શકો તો કે ખૂબ નીચું તાપમાન હોવું જોઈએ આ દસુ દબાણ હોવું જોઈએ દબાણ છે કેવું છે ખૂબ નીચું હોવું જોઈએ અને ઊંચા વોલ્ટેજ એટલે કે જે વિદ્યુત પ્રવાહ તમે આપો છો કે
કોઈ પણ વાયુઓ માટે વાત કરીએ છીએ કોની માટે વાત કરીએ છીએ વાયુઓ માટે કે વાયુઓ માટે જ્યારે વાયુની અંદર વિશ્વાસ કેવો છે એને આપણે માપવો હોય તો બે શરત પૂરો કરવી પડે એક તો દબાણ છે ખૂબ જ નીચું રાખવું પડે અને એની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એના વોલ્ટેજ કેવો રાખવો જોઈએ ઊંચા રાખવો પડે ક્લિયર અને આપણે અહીં વાત કરીએ શૂન્ય અવકાશ વળી શૂન્ય અવકાશ વળીમાં શું કરશું તો કે ઊંચા વીજ દબાણ વિદ્યુત પ્રવાહને વચ્ચે એનો મતલબ એવો કિરણ છે એમ સી ઉત્પન્ન થયું આયા જો એ ઉત્પન્ન
सल्फाइड वाला क्रस प्रोडक्ट ने अचड़ाई जाए चढ़ावेला पोर पर एक तेजस्वी धब्बो જોવા મળે છે શું જોવા મળે છે ધબ્બો જોવા મળે છે ઓકે મિત્રો આ છે આપણે નોર્મલી આપણે ઘરે યુઝ થતી ટ્યુબ છે આ કેથોડ રે ટ્યુબ શો કહેવાય છે બરોબર હવે આપણે ઘરે ટેલિવિઝન ટીવી છે એની અંદર આ સિસ્ટમ ફિટ કરેલી હોય છે કે એમાંથી જે ઇલેક્ટ્રોન્સ છે એ પણ થાય છે કેથોડમાંથી અને જે અથડાય છે અથડાય છે ક્યાં ઓકે આપણા ટીવી જે ડિસ્પ્લે છે એના પર અથડાય છે એટલે ત્યાં આપણને રંગીન બધાય વસ્તુઓ જોવા મળે છે એક મોટો સિદ્ધાંત આ છે સમજે છે એની જે છે ટેલિવિઝન એ કયા સિદ્ધાંત પર કામ કરે છે તો કે કેથોડ કિરણ રે ટ્યુબ અથવા તો કેથોડ કિરણ ફલી ફલી વિભાગ એવો પણ તમે શબ્દ વાપરી શકો ખાસ એ દરેક મિત્રો કે ટીવી છે આપણે જે શરૂ કરીએ એટલે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે ઇલેક્ટ્રોન ક્યાંથી ઉત્પન્ન થવાના છે કેથોડ તરફથી ઉત્પન્ન થવાના છે કેથોડ તરફથી જે ઉત્પન્ન છે એ ક્યાં જવાના છે એનોડ તરફ જવાના છે એનોડ ની પાછળ શું લીધો છે આપણે ટીવીની ડિસ્પ્લે આજે કિરણો સીધા તેને પડકારવાના છે ડિસ્પ્લે પર પડકારલા અને ડિસ્પ્લેમાં રંગીન ચિત્ર જોવા મળે છે ઓકે મિત્રો તો આજે આપણે એ સમજી રાખીએ ખાસ અને વિઝ્યુઅલ રીતે જો પવિત્ર ટોપિક છે અને આ પછી આપણે આગળ વાત કરીશું ઓકે થેન્ક યુ